નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ઓનલાઈન શિક્ષણમાં ધોરણ 3 વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશમાં પાર્ટ 12 એટલે કે યુનિટ 12 સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. યુનિટ 12 નું નામ શું હતું? તો કે પાર્ટ્સ ઓફ ધ બોડી. પાર્ટ્સ ઓફ ધ બોડી એટલે કે શરીરના ભાગો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને શરીરના ભાગોના જે કંઈ પણ સ્પેલિંગો તૈયાર કરવા આપ્યા હતા અને લખવા આપ્યા હતા, આશા રાખું છું કે એ સ્પેલિંગો તમે બધાએ તૈયાર કર્યા હશે અને લખેલા પણ હશે. લખ્યા છે ને? સરસ. જોઈએ તો હવે પાર્ટ્સ ઓફ ધ બોડીનું ફરીથી આપણે થોડું રિવિઝન કરીએ, એના સ્પેલિંગો ફરીથી રિવિઝન કરીએ, જેથી કરીને તમને લોકોને જો ભૂલાઈ ગયા હોય તો ફરીથી એ સ્પેલિંગો યાદ આવે. જુઓ તો તમારી પુસ્તકની અંદર સૌથી પહેલો સ્પેલિંગ કયો હતો? હેર. હેર એટલે શું થાય? વાળ થાય. તો હેર નો સ્પેલિંગ HAIR. હેર એટલે વાળ. માથાના વાળ હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય? હેર કહેવાય. એના પછી જોઈએ EAR. ઇયર એટલે કાન. કાનને ઇંગ્લિશમાં શું કહીશું? ઇયર. એના પછીનો સ્પેલિંગ છે NECK. નેક એટલે ગરદન. એના પછી છે શોલ્ડર. તો વિદ્યાર્થી મિત્રો, શોલ્ડર નો સ્પેલિંગ શું થશે? SHOULDER. શોલ્ડર એટલે ખભો. એના પછી છે થંબ. THUMB. થંબ એટલે અંગૂઠો. જે હાથનો અંગૂઠો હોય ને એને ઇંગ્લિશમાં થમ કહીશું. એના પછી છે ફિંગર્સ. FINGERS. ફિંગર્સ એટલે આંગળીઓ. એના પછી ની. KNEE. ની એટલે કુંડમ. એના પછી છે ટોસ. TOES. ટોસ એટલે પગની આંગળીઓ. એના પછી છે HEAD. હેડ એટલે માથું. EYEI એટલે આંખ. NOSE. નોઝ એટલે નાક. MOUTH. માઉથ એટલે મોઢું. HAND. હેન્ડ એટલે હાથ. LEG. લેગ એટલે પગ. અને FEET. આ સ્પેલિંગ હોય તો પણ શું કહેવાય? પગ જ કહેવાય. એના પછી છેલ્લો સ્પેલિંગ જોઈએ FOOT. ફૂટ એટલે પગનો પાંજો. વિદ્યાર્થી મિત્રો, આ બધા સ્પેલિંગો મેં તમને તમારી નોટબુકની અંદર સરસ અક્ષરે લખવા અને તૈયાર પણ કરવા આપેલા છે. અને આજે આપણે યુનિટ 13 વર્ડ બિલ્ડિંગ. વર્ડ એટલે શબ્દો અને બિલ્ડિંગ એટલે ઇમારત, એટલે કે શબ્દોની ઇમારત. આ પાઠ આપણે ભણવાનો છે. જોઈએ વર્ડ બિલ્ડિંગમાં સૌથી પહેલો સ્ટેપ ટોપિક છે ડે ઓફ ધ વીક. વિદ્યાર્થી મિત્રો, ડે એટલે શું થશે? તો કે ડે એટલે દિવસો. અને ધ વીક, વીક એટલે શું થશે? અઠવાડિયું. જે 7 દિવસના નામ હોય છે ને એને આપણે ગુજરાતીમાં અઠવાડિયું કહીએ અને ઇંગ્લિશમાં શું કહેવાશે? વીક. WEEK. વીક એટલે અઠવાડિયું. ફરતી જોઈએ DAYS. ડેઝ. WEEK. વીક. ડેઝ ઓફ ધ વીક એટલે અઠવાડિયાના દિવસો. વિદ્યાર્થી મિત્રો, અઠવાડિયાના દિવસો ગુજરાતીમાં શું શું કહીએ આપણે એને? સૌથી પહેલો કયો વાર આવે? 7 વારના નામ. સૌથી પહેલો આવે રવિવાર. રવિવારની રજા હોય ને? ચલો, એના પછી કયો આવશે? રવિવાર પછી સોમવાર આવે, પછી
પછી મંગળવાર આવે, પછી બુધવાર આવે, એના પછી ગુરુવાર આવે, એના પછી શુક્રવાર આવે અને છેલ્લે કયો વાર આવે? શનિવાર. તો આ બધા જે સાત વારના નામ છે એમના આજે ઇંગ્લિશના સ્પેલિંગો આપણે શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકની અંદર જુઓ પાર્ટ 3 વોલ બિલ્ડિંગ પેજ નંબર 60. તમે બધા પણ તમારી ટેક્સ્ટ બુકને સાથે લેવાની છે અને ટેક્સ્ટ બુકની અંદર ધ્યાન આપો. ચલો સૌથી પહેલો સ્પેલિંગ જોઈએ અને સમજીએ. સૌથી પહેલો સ્પેલિંગ છે S U N D A Y. શું છે? S U N D A Y. શું કહેવાય એને? એનો ઉચ્ચાર થાય સન્ડે. સન્ડે એટલે રવિવાર. જુઓ ફરીથી જોઈએ, S U N D A Y. સન્ડે એટલે રવિવાર. એના પછી આવે સોમવાર. તો સોમવારને શું કહેવાય? M O N D A Y. શું સ્પેલિંગ છે? M O N D A Y. એનો ઉચ્ચાર શું થશે? મંડે. મંડે એટલે સોમવાર. સોમવાર. ત્રીજો છે TUSE.
वेनसडे એટલે બુધવાર T H U R S D A Y થર્સડે એટલે ગુરુવાર M R I D A Y ફ્રાઈડે એટલે શુક્રવાર S A T U R D A Y સેટરડે એટલે શનિવાર વિદ્યાર્થી મિત્રો